हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अपने चैप्टर नंबर 13 विद्युत प्रवाह की चुंबकीय असरो एमां अगाउना लेक्चर में अपने घरेलू विद्युत परिपथ जेमां त्रण प्रकारना जे वायर छे, लाल वायर, लीलो वायर अने काळो वायर, अने एनी साथे साथे लीलो वायर के जे अर्थिंग वायर तरीके ओळखाय छे, तो एना कार्य विशे अपने विगतवार माहिती मेळवी गया। हवे अपने जोवानुं छे के घरेलू विद्युत परिपथ अने तेनी लाक्षणिकताओ। तमारी सामे एक आकृति दोरेली छे, तो आकृति ऊपरथी आपणे थोड़ा समझी लईए, पछी त्यार पछी आपणे मुद्दा वाइज समझता जईए। विद्यार्थी मित्रों, आपणा घरे जे विद्युत प्रवाह आवे छे क्यांथी आवे छे, तो आपणे बधाने ख्याल छे के आपणुं जे पावर स्टेशन छे त्यांथी आपणा सोसायटी के रो हाउस के पछी एपार्टमेंट जे पण होय त्यां एक मोटी डीपी लगाएली होय छे, કે જ્યાં આપણા જેટલા પણ ઘર હોય આપણી સોસાયટીના કે એપાર્ટમેન્ટના, તો એને આધારે ત્યાં મીટર બોક્સ હોય છે, બરાબર, એની સાથે ફ્યુઝ જોડેલા હોય છે, અને એની સાથે આ ત્રણ પ્રકારના વાયરનું જોડાણ કરેલું હોય છે। એટલે કે આપણા સોસાયટીની જે ડીપી છે ત્યાંથી જે વાયરનું કનેક્શન થયેલું હોય જે થાંભલા સાથે, બરાબર, અને એ થાંભલા પરના વાયરનું જે કનેક્શન થયેલું હોય એ આપણી સોસાયટીમાં આપણા જેટલા પણ ઘરો હોય એની સાથે થયેલું હોય, અને આપણા ઘરે જે મીટર બોક્સ હોય છે એની સાથે આ ત્રણ વાયરોનું કનેક્શન થયેલું હોય છે। એટલે કે આપણા ઘરની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે એ મેઇન્સ સપ્લાય દ્વારા આવે છે, બરાબર, જેમાં ત્રણ વાયર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી જાય છે। તો થોડુંક લખતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ। પહેલો પોઈન્ટ આવશે, આપણે આપણા ઘરોમાં વિદ્યુત પ્રવાહ પુરવઠો મેઇન સપ્લાય દ્વારા મળે છે, તે ઓવરહેડ વિદ્યુતના થાંભલા અથવા ભૂમિગત કેબલો દ્વારા આપણા સુધી પહોંચે છે। એટલે કે મેં કીધું એ પ્રમાણે કે આપણે આપણા ઘરોમાં જે વિદ્યુત પ્રવાહ મેળવીએ છીએ એ મેઇન્સ સપ્લાય દ્વારા આપણને મળે છે, એટલે કે તે ઓવરહેડ વિદ્યુતના થાંભલા, એટલે કે આપણે જ્યાં જ્યાંથી પસાર થઈએ છીએ તો આપણને બધાને જ ખબર છે કે થોડા થોડા અંતરે વિદ્યુતના થાંભલા ઊભા કરેલા હોય છે, અને એની સાથે બધા વાયરો જોડેલા હોય છે, અથવા કેટલાક કેબલો જે જમીનની અંદર દાટેલા હોય છે અને એના દ્વારા આપણા સુધી વિદ્યુત પ્રવાહ પહોંચે છે। ત્યાર પછી આપણે આગળ લખીએ, આ સપ્લાય લાઇટ વાયર કૌંસમાં લાલ અવાહક આવરણ, ત્યાર પછી ન્યુટ્રલ વાયર કૌંસમાં કાળું અવાહક આવરણ, ત્યાર પછી અર્થિંગ વાયર કૌંસમાં લીલું અવાહક આવરણ દ્વારા આવે છે। ક્લિયર? તમે આકૃતિમાં જોઈ શકો છો
કે આ જે વિદ્યુત પ્રવાહનો જે સપ્લાય થાય છે એ ત્રણ પ્રકારના આવરણ દ્વારા થાય છે. અર્થિંગ વાયર એટલે કે એમાં આપણે લખી શકીએ લીલું અવાહક આવરણ, ત્યાર પછી લાઇટ વાયર એટલે લાલ અવાહક આવરણ, અને ન્યુટ્રલ વાયર એટલે કે કાળું અવાહક આવરણ. આ ત્રણ આવરણો દ્વારા આપણે મેળવીએ છીએ. ત્યાર પછી આપણે આગળ લખીએ ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાં પસાર થઈને ઘરેલું એટલે કે વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. એટલે કે આપણા ઘરે જે મીટર બોક્સ લગાવેલું હોય એની અંદર આ જે ત્રણ વાયરો છે, કયા કયા? લીલો રંગનો અર્થિંગ વાયર, લાલ રંગનો લાઇટ વાયર અને કાળા રંગનો ન્યુટ્રલ વાયર, જે ફ્યુઝમાંથી પસાર થાય છે. અને ફ્યુઝમાંથી પસાર થઈને આપણા ઘરેની સાથે જે વિદ્યુત મીટર આવેલું હોય છે એની અંદર એ દાખલ થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે લખીએ લાઇટ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાં નો તફાવત 220 વોલ્ટ અને એસી આવૃત્તિ 50 હર્ઝની છે. એટલે આપણે અગાઉ જે ઘરેલું વિદ્યુત પરિપથની વાત કરી ગયા એમાં આપણે ખેતલક્ષી જોઈ ગયેલા હતા કે લાઇટ વાયર જે છે એનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ 220 વોલ્ટ છે, અને જે ન્યુટ્રલ વાયર છે એમની વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન છે એટલે કે ન્યુટ્રલ વાયરનું એ 0 વોલ્ટ જેટલું હોય છે. એટલે આ એના પછીનો જ આ મુદ્દો છે કે લાઇટ વાયર અને ન્યુટ્રલ વાયર આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 220 વોલ્ટેજ છે અને તેની આવૃત્તિ એ 50 હર્ઝની છે. ત્યાર પછી આપણે લખીએ તેમને એટલે કે ત્રણ વાયર મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે. આપણા ઘરની અંદર જ્યાં વિદ્યુતની લાઇન પસાર થયેલી છે એ લાઇન સાથે આ ત્રણ વાયરોનું કનેક્શન કરેલું હોય છે. ત્યાર પછી આપણે લખીએ આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. ક્લિયર? ત્યાર પછી આગળ જોઈએ
इनसोल आपने जो ત્રણ વાયર ની વાત કરી છે લાલ લીલો અને કાળો વાયર એ મેઈન સ્વિચમાંથી આપણા ઘરે જે મેઈન સ્વિચ હોય એમાંથી પસાર કરીને ઘરના જે લાઈન વાયર છે કે જેની અંદર પણ આ ત્રણ વાયર જોઈન્ટ હોય છે એની સાથે જોડવામાં આવે છે જેથી કરીને આ વાયર ઘરની અંદર આપણે જેટલા પણ સાધનો એટલે કે પરિપથો જોડેલા હોય છે એને વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે ત્યાર પછી આપણે આગળ લખીએ ઘણીવાર ઘરોમાં બે અલગ પરિપથ હોય છે એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતો रेटिंग परिपथ के जे वधु पावर रेटिंग धरावता विद्युत उपकरणों अथवा विद्युत साधनों जेवा के गीजर एयर कूलर वगैरह माटे वपराय छे એટલે કે જે ભારે અવરોધ વાળા સાધનો હોય અથવા જેનો विद्युत प्रवाह सौथी वधारे जरूर पड़ती होय एवा साधनों नी अंदर आपणे 15 एम्पियर लाइन वालो विद्युत पावर रेटिंग धरावतो परिपथ जोड़ता होईए छीए त्यार पछी 5 एम्पियर विद्युत प्रवाह रेटिंग धरावतो परिपथ કે જે બલ્બ પંખા રેડિયો વગેરે માટે થાય છે એટલે કે ટોટલ આપણા ઘરની અંદર બે પ્રકારની લાઈન પસાર થયેલી છે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને 5 એમ્પિયર 15 એમ્પિયર એટલે કે જેમાં હેવી સાધનો છે વિદ્યુતના તે અને 5 એમ્પિયર કે જેમાં આપણે બલ્બ છે પંખા છે રેડિયો છે જેવા નાના નાના જે સાધનો છે એના માટે 5 એમ્પિયર ને રેટિંગ પાવર ધરાવતા આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યાર પછી અર્થિંગ વાયર માટે મોટે ભાગે ઘરની નજીક ઊંડે જમીનમાં ધાતુની પ્લેટ સાથે સ્થાનિક અર્થિંગ તરીકે જોડેલ હોય છે આપણે અત્યારે જે અગાઉના લેક્ચરમાં અર્થિંગ વાયરના કાર્ય વિશે જોઈ ગયા તેમાં આપણે જોઈ ગયા કે જો જે તે સાધન સાથે અર્થિંગ કરેલું જરૂરી હોય શાના માટે તો કે કોઈ કારણસર કોઈ આકસ્મિક ઘટના બને તો ત્યારે એ સાધનમાંથી જે ઉતરતો કરંટ છે એટલે કે વિદ્યુત શોક કે જેને કારણે એક કરંટ સીધે સીધો ધાતુની પ્લેટ દ્વારા જમીનમાં ઊંડે સુધી ઉતરી જાય છે એટલે જે વ્યક્તિ એ સાધન વાપરતું હોય છે એ વ્યક્તિને એ જે દુર્ઘટના સર્જાતી હોય એનાથી આપણે બચાવી શકીએ આગળ જોઈએ એ પહેલાં ફરીથી એક વખત આપણા મુદ્દાને ધ્યાનથી જોઈ લઈએ કે આપણે આપણા ઘરોની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અથવા મેળવીએ છીએ એ મેઇન સપ્લાય દ્વારા મેળવીએ છીએ બીજું
કે તે ઓવરહેડ વિદ્યુતના થાંભલા અથવા જમીનમાં કેબલો દ્વારા આપણા સુધી પહોંચે. ત્યાર પછી આ જે સપ્લાય મળે છે એમાં ત્રણ પ્રકારના વાયરો સૌથી અગત્યનો ભાગ ભજવે, લાઇન વાયર, ન્યુટ્રલ વાયર અને અર્થિંગ વાયર, કે જે અલગ અલગ પ્રકારના રંગના અવાહક આવરણથી જોડાયેલા છે. ત્યાર પછી ઘરમાં લગાડેલ જે મીટર બોર્ડ છે, એટલે કે જે મીટર પેટી કહેવાય તે, તો એ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝ, એટલે કે જે આ મોટો ફ્યુઝ લગાડેલો હોય એની સાથે જોડેલા હોય છે, અને ત્યાર પછી એ ફ્યુઝમાંથી પસાર થઈને વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. ત્યાર પછી જોઈએ તો આ જે લાઇન વાયર છે અને ન્યુટ્રલ વાયર છે એમની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ 220 વોલ્ટનો છે અને એમની જે આવૃત્તિ છે તો એ 50 હર્ટ્ઝની છે. હવે આ જે ફ્યુઝ જે મીટરમાં દાખલ થાય છે એમાંથી આ ત્રણ વાયર મેઇન સ્વિચમાંથી પસાર થઈને આપણા ઘરની લાઇનના જે વાયર હોય છે એની સાથે જોડવામાં આવે છે, જેને કારણે આ ત્રણેય વાયર એ ઘરના જુદા જુદા પરિપથોને શું પૂરી પાડે છે, તો કે વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. આગળ જોઈએ તો ઘણી વખત ઘરની અંદર બે અલગ પ્રકારના પરિપથ હોય છે, એટલે કે કયા, તો કે ભારે વિદ્યુતના સાધનો અને હલકા વિદ્યુતના સાધનો. એની અંદર જોવા જઈએ તો ભારે એટલે કે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ, કે જેમાં સૌથી વધારે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય અને ઓવરલોડ પણ થઈ શકે, તો ગીઝર છે, એર કુલર છે વગેરે માટે વપરાય. અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો જે પરિપથ છે, કે જે બલ્બ, પંખા અને રેડિયો જેવા સાધનોની અંદર વપરાય છે. બીજું કે આ જે અર્થિંગ વાયર છે કે મોટે ભાગે ઘરની નજીક, એટલે કે આપણું જે ઘરનું આંગણું હોય ત્યાં તરત નજીક જ આપણા ઘરની બહાર ઊંડે જમીનમાં ધાતુની પ્લેટ સાથે સ્થાનિક રીતે અર્થિંગ કરેલું હોય છે, જેને કારણે કોઈ ઘટના બનતી હોય તો એને આપણે અટકાવી શકીએ છીએ. ક્લિયર? અને ત્યાર પછીના પોઈન્ટ આપણે લખીએ. અલગ ઉપકરણોમાંથી લાઇન વાયર અને ન્યુટ્રલ વાયર નો વચ્ચે જોડવામાં આવે છે, એટલે કે આપણા ઘરની અંદર જેટલા પણ પરિપથ છે એ દરેક પરિપથની અંદર જેટલા પણ આપણે સાધનો જોડેલા છે એ સાધનોમાંથી લાઇન વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચેને જોડવામાં આવે છે. કોને? તો કે અર્થિંગ વાયર. ત્યાર પછી લખીએ દરેક ઉપકરણને અલગ ઓન અથવા ઓફ સ્વિચ હોય છે, જેથી પરિપથ કાં તો પૂર્ણ કરી શકાય અથવા પરિપથમાંનો વિદ્યુત પ્રવાહ બંધ પણ કરી શકાય. ક્લિયર? એટલે કે આપણે જેટલા પણ વિદ્યુતના સાધનોનો ઉપયોગ કરીએ છીએ દરેક સાધનોની અલગ અલગ ઓન અને ઓફ કરવાની સ્વિચ હોય છે, જેને કારણે આપણે પરિપથ ચાલુ કરી શકીએ છીએ, એટલે કે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ, અથવા
एक परिपथ में विद्युत प्रवाह अपने बंद पण करी शकीए छे कोनी मदद थी तो के ऑन ऑफ स्विच नी मदद थी એટલે જ્યારે પંખાની જરૂર હોય તો ત્યારે આપણે પંખાની સ્વિચ ઓન કરીએ છીએ નહીં જરૂર હોય તો ત્યારે આપણે પંખાની સ્વિચને ઓફ કરીએ છીએ એટલે કે દરેક સાધનો માટે ઓન અથવા ઓફની સ્વિચ આવેલી હોય છે ત્યાર પછી જોઈએ દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત इतना माटे तेमने एक बीजा साथे समांतर मा अथवा समांतर जोड़ान मा सप्लाई साथे જોડવામાં આવે છે ક્લિયર જોઈ લઈએ દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણોમાંથી લાઇન વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે અર્થિંગ વાયર જોડેલો હોય છે દરેક ઉપકરણને અલગ ઓન અથવા ઓફની સ્વિચ હોય છે જેથી આપણે પરિપથને ચાલુ કરી શકીએ છીએ અથવા પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ બંધ પણ કરી શકીએ છીએ અને લાસ્ટ પોઈન્ટ કે દરેક સાધનને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એટલે કે 220 વોલ્ટેજ જેટલો તફાવત મળી રહે એટલા માટે એમને એકબીજા સાથે સમાંતર જોડાણમાં સપ્લાય સાથે જોડવામાં આવે છે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર સમાંતર જોડાણમાં જોઈ ગયેલા કે આપણા ઘરની અંદર જે વિદ્યુત પરિપથ એટલે કે ઘરેલું વિદ્યુત પરિપથ તૈયાર કરવામાં આવે છે સમાંતર જોડાણમાં છે કેમ કારણ કે શ્રેણી જોડાણમાં જો કરવામાં આવે તો એક સાધન બંધ થઈ જાય તો એની પછી જેટલા પણ સાધનો એક જ લાઇનમાં આપણે જોડેલા હોય તો એ બધા જ સાધનોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી જ્યારે સમાંતર જોડાણમાં જોડેલો જે ઘરેલું વિદ્યુત પરિપથ છે તેમાં જેટલા પણ પ્રકારના આપણે સાધનો જોડેલા હોય તો એ દરેક સાધનોની અંદર વેચાઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે કે ઇન શોર્ટ આપણા ઘરે જે સમાંતર જોડાણમાં સાધનો જોડેલા છે એ દરેક સાધનોનો ઉપયોગ આપણે એક સાથે નથી કરતા પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે એ વિદ્યુત ઉપકરણોની સ્વિચને ઓન કરીએ છીએ અને જ્યારે જરૂર ન હોય ત્યારે એ વિદ્યુતના ઉપકરણની સ્વિચને આપણે ઓફ કરીએ છીએ અને આ રીતે આપણે વધારે પડતા વિદ્યુતનો જે વપરાશ થતો હોય એની ઉપર પણ આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ તો લાસ્ટ વખત આપણે આકૃતિ ઉપરથી જોઈએ કે આપણા ઘરે જે મેઇન જે વિદ્યુત મીટર છે બરાબર એટલે કે મુખ્ય જે મીટર બોર્ડ કહેવાય એની અંદર જે ફ્યુઝ પસાર કરેલો હોય છે એટલે કે ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંનો ફ્યુઝ બરાબર એ ફ્યુઝમાંથી આ લાઇન વાયર અને ન્યુટ્રલ વાયર પસાર થતો હોય છે એનું જોડાણ કોની સાથે થયેલું છે તો કે વિદ્યુત મોટર સાથે અને ત્યાર પછી આ જે તમને બોક્સ દેખાય છે એ શું છે તો કે મુખ્ય સ્વિચ અને દરેક પરિપથ માટે જે અલગ ફ્યુઝ ધરાવતો ખાનો છે એટલે કે આપણા ઘરની અંદર જેટલા પણ પરિપથ છે એના અલગ અલગ ફ્યુઝ હોય છે તો એનું આ ખાનું છે તો આટલા ભાગ સુધી તમે જોશો તો એની સાથે આપણને લાઇન વાયર અને ન્યુટ્રલ વાયરનું જોડાણ દેખાય છે ત્યાર પછી આ છે સ્વિચ S1 S2 અને S3 ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ દરેક સ્વિચની સાથે ત્રણ વાયરનું કનેક્શન થશે એમાં બે વાયરની વચ્ચે એક જે વાયર જોડેલો હોય છે એ કયો છે તો કે અર્થિંગ વાયર તમે જે ત્રીજું હોલ જુઓ છો એની અંદરથી કયો વાયર પસાર થયેલો હોય છે અર્થિંગ વાયર કે જેને કરીને આપણે જે તે સાધનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જો એમાં કોઈ ઘટના બનતી અટકાવી હોય એટલે કે કરંટ ઉતરતો અટકાવવો હોય તો ત્યારે આ અર્થિંગ વાયર એને કંટ્રોલમાં લાવે છે એટલે દરેક સાધનની જે સ્વિચ હોય છે એની સાથે લીલા રંગનો અર્થિંગ વાયરનું કનેક્શન કરેલું હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે લીલા રંગનું અવાહક આવરણ જે અર્થિંગ વાયર છે લાલ રંગનું અવાહક આવરણ જે લાઇન વાયર છે અને કાળા રંગનું અવાહક આવરણ જે ન્યુટ્રલ વાયર છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ આખા પરિપથની અંદર ઘરેલું વિદ્યુત પરિપથની અંદર દરેક તબક્કા પ્રમાણે આપણે જોવા જઈએ તો કયા કયા વાયરો સૌથી વધારે ભાગ ભજવે છે અને જેને કારણે આપણે વિદ્યુત પ્રવાહને પણ કંટ્રોલમાં લાવી શકીએ છીએ તો આ થયો તમારો ઘરેલો વિદ્યુત પરિપથ એટલે કે ક્યાંથી આવે છે વિદ્યુત પ્રવાહ તો આપણે જોઈ ગયા
કે વિદ્યુત પ્રવાહ મેઇન સપ્લાય દ્વારા પડે એટલે કે ઘરમાં લગાવેલ જે મીટર બોર્ડ હોય એની સાથે મુખ્ય ફ્યુઝ જોડેલો હોય અને એમાંથી પસાર થઈને વિદ્યુત મોટરમાં દાખલ થાય છે અને એમની વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય છે કેટલો હોય છે તો કે 220 વોલ્ટ અને ત્યાર પછી આ ત્રણેય વાયર એટલે કે તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરવામાં આવે એટલે કે અહીંયા મેઇન સ્વિચ અને દરેક પરિપથ માટે અલગ ફ્યુઝ ધરાવતું ખાનું છે એમાંથી આ ન્યુટ્રલ વાયર અને લાઈવ વાયરને પસાર કરવામાં આવે સાથે સાથે એની સાથે અર્થિંગ વાયર પણ જોડેલો હોય છે અને દરેક પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે ક્લિયર અને દરેક ઉપકરણ માટે અલગ અલગ ઓન અથવા ઓફની સ્વિચ આવેલી હોય છે જેની મદદથી કાં તો પરિપથને પૂર્ણ કરી શકાય છે અથવા તો વિદ્યુત પ્રવાહને બંધ કરી શકાય છે તો એટલા માટે આપણા ઘરની અંદર દરેક વિદ્યુતના ઉપકરણોને સમાંતર જોડાણમાં જોવામાં આવે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે તમને આજના લેક્ચરમાં એટલે કે ઘરેલું વિદ્યુત પરિપથ જે મોસ્ટ આઈમ્પી થિયરી છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તે તમને ખૂબ જ સરળ રીતે સમજ પડી ગઈ હશે અને જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આપના તમામ પ્રશ્નોના ઉત્તર માટે હંમેશા હાજર છે થેન્ક યુ